કે રાજ્યની જનતા ચૂંટે છે ભાજપાને, વહીવટ કરે છે બાબુઓ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની એક નબળાઈ જુઓ, એમના આગેવાનો પાસે કોઈ અનુભવ નથી, અભ્યાસ નથી, જનતા પ્રત્યે કોઈ સંવેદના નથી, બાબુને ઓળખવાની કોઈ સમજ નથી. એ બાબુઓ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર ને પક્ષ ઉપર કબજો બનાવીને બેઠા છે. અને આ બાબુઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસેથી અમુક પ્રકારના નિર્ણય કરાવે છે. શુદ્ધ બુદ્ધિની અંદર ગુનાહિત માનસિકતા સાથે દેશની કે રાજ્યની તિજોરીને લૂંટવા માટેની આ બાબુઓની સોચી સમજી સાજિશનો ભારતીય જનતા પાર્ટીની આખી પાર્ટી શિકાર બનેલી છે. એને લઈ ગુજરાતની જનતા આજે પરેશાન છે. આ રાજ્યની અંદર સૌથી વધુ ડ્રગ્સ પકડાણ, આ રાજ્યની અંદર સૌથી વધુ પુલો તૂટ્યા, આ રાજ્યની અંદર સૌથી વધુ પેપર ફૂટ્યા, આ રાજ્યની અંદર સૌથી વધુ ગૌચર વેચાણ, અને આ રાજ્યમાં સૌથી વધુ નર્મદાની કેનાલો તૂટી, આ રાજ્યમાં સૌથી વધુ દીકરીઓ અને મહિલાઓ ગુમ થયા, આ રાજ્યમાં સૌથી વધુ બાળકો કુપોષણ છે. આમાંથી એક પણ મુદ્દાને નથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનને સંવેદના કે નથી બાબુઓની કોઈ સંવેદના. એનું મુખ્ય કારણ એ છે કે બાબુએ સોચી સમજી સાજિશથી આ તમામ ઘટનાઓ ઘટી રહી છે. કારણ કે એમને ખબર છે કે આ ઘટના ઘટ્યા પછી અઘટિત પરિસ્થિતિ સર્જાણી એની તપાસનીમાં છે, તો તપાસમાં પણ બાબુ હોવાના, બાબુઓની SIT હોવાની, બાબુઓ ગુનો આચરવાની કોઈને પ્રેરણા આપે, ગુનો થયા પછી એને મલમપટ્ટી કરવા માટે SIT નિમાય, SIT એવો રિપોર્ટ કરે કે નાના કર્મચારી કે નાના અધિકારીઓ એમાં ફસાઈ જાય, બાબુઓ એમાં બહાર રહે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં આ સમજની બહાર છે, આ સમજી નથી શકી. અને એના કારણે ગુજરાતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ બને, બરોડાની અંદર હરણીમાં બોટ ઊંધી વળે, મોરબીની અંદર પુલ તૂટવાની ઘટના ઘટે, અને રાજકોટની અંદર TRP ઝોન ગેમ ઝોનની અંદર અગ્નિ લાગે અને અનેક લોકો અગ્નિમાં હોમાઈ જાય. આ તમામ પાછળ રાજનીતિ લાગી ગઈ. રાજનીતિ એ લાગી ગઈ કે આ તમામ કિસ્સા પાછળ જે સરકારી રાહે જે મિશનરીએ જે કામ કરવું જોઈતું હતું એ નથી કર્યું, એ ગુનાહિત માનસિકતા અંદર ઉમેરાણી અને એ ભ્રષ્ટાચાર લોકો કોણ હતા એનો પર્દાફાશ થાય તો બાબુઓ ખુદ સકંજામાં આવે, એ બાબુઓની ડિઝાઇન ખોટી પડે. એટલા માટે આ બાબુઓની SIT નિમાય, બાબુઓ SIT નિમાઈને રિપોર્ટ કરશે. નામદાર હાઈકોર્ટે બાબુઓને ડફણું માર્યું કે આવી SIT કોઈ જરૂર નથી. સ્પષ્ટ વસ્તુ છે કે આ ઘટના ઘટી છે અને એ ઘટના પાછળ સીધા જવાબદાર કોણ છે. આટલી વસ્તુ કરવામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ મગજના બ્રહ્મચારીઓ છે કે જે કોઈ પ્રકારની એનામાં સમજ નથી કે બાબુઓ તમારો ખોટો ઉપયોગ કરીને ભારતીય જનતા પણ સરકારને વગાવી રહી છે. અને બાબુઓ આ બાબતમાં માહિર છે.